રહ્યા છો બીએસ 90 ન્યૂઝ, આપની સાથે હું ભાવિક. નજર કરીએ બુલેટિન પર. નવા સંસદ ભવનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ ગાંધીજીને નમન કરીને હવનમાં બેઠા દંડવત કરીને વિધિ વિધાન સાથે સ્પીકરની ખુરશી પાસે સેલોંગની સ્થાપના કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવન અને મંત્રોચ્ચાર સાથે નવી સંસદનું ઉદઘાટન કર્યું. પૂજા બાદ તમિલનાડુના મઠોના અધમેદ પીએમ મોદીએ સેંગોલ સોંપ્યું. વડાપ્રધાને સેંગોલને પ્રણામ કર્યા બાદ સંસદમાં સ્પીકરની ખુરશીની બાજુમાં સ્થાપિત કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે સ્પીકર ઓમ બિરલા હાજર રહ્યા હતા. શેલુંગ સ્થાપના પછી પીએમ મોદીએ સંસદના નિર્માણમાં સામેલ શ્રમયોગીનું સન્માન કર્યું. આ પછી સર્વધર્મ સભા યોજાઈ હતી અને નવી સંસદ ભવનના ઉદઘાટન માટે હવન પૂજા કરવામાં આવી હતી. પૂજામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પીકર ઓમ બિરલા હાજર રહ્યા હતા. ચેન્નઈથી આવેલા ધર્મપુર અધિનમઢ ગઢના 21 સંતોએ પીએમ મોદીને સેંગોલ સોંપ્યું. વડાપ્રધાને સેંગોલમાં નમન કર્યા અને સંતોના આશીર્વાદ લીધા હતા. પછી પીએમ મોદીએ મંત્રોચ્ચાર વચ્ચે સ્પીકરની ખુરશીની બાજુમાં સેંગોલ સ્થાપિત કર્યું હતું. આ પછી તેમણે સંસદના નિર્માણમાં યોગદાન આપનાર શ્રમયોગીનું સન્માન કર્યું. આ પછી સર્વધર્મ સભા યોજાઈ હતી. પીએમ મોદી સવારે 7:30 વાગે સંસદ પહોંચ્યા હતા. પહેલા રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને નમન કર્યા અને પછી પૂજામાં સામેલ થયા હતા. હવન પૂજન અને સેંગોલની સ્થાપના બાદ વડાપ્રધાન મોદી ટ્વીટ કર્યું, આજનો દિવસ આપણા બધા દેશવાસીઓ માટે અવિસ્મરણીય છે અને સંસદનું નવું બિલ્ડિંગ આપણને સૌને ગર્વ અને આશાઓથી ભરી દેશે. ઉદઘાટન પહેલાં વડાપ્રધાને દરેકને સંસદ ભવનના વિડીયો માટે વોઇસ ઓવર આપવા અપીલ કરી હતી. આ પછી શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અનુપમ ખેર જેવી હસ્તીઓએ આ વિડીયોમાં પોતાનો અવાજ આપ્યો હતો. જણાવી દઈએ કે 20 વિપક્ષી પાર્ટીઓએ સંસદના ઉદઘાટનનો બહિષ્કાર કર્યો હતો. ઉદઘાટન પહેલાં વડાપ્રધાન મોદીએ દરેકને સંસદ ભવનના વિડીયો માટે વોઇસ ઓવર આપવાની અપીલ કરી હતી. આ પછી શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અનુપમ ખેર જેવી હસ્તીઓએ આ વિડીયો પોતાનો અવાજ આપ્યો છે અને પીએમ મોદીએ ટ્વીટ કરીને શાહરૂખ અને અક્ષય કુમારના વોઇસ ઓવરની પ્રશંસા કરી હતી. નવી સંસદમાં સર્વધર્મ સભા, વડાપ્રધાન મોદી અને તમામ કેબિનેટ મંત્રીઓ અને અન્ય રાજ્યોના સીએમ સહિત ઘણા પ્રતિષ્ઠિત લોકો હાજર રહ્યા હતા. આ સર્વધર્મ સભામાં બૌદ્ધ, જૈન, પારસી, શીખ અને અનેક ધર્મોના ધાર્મિક નેતાઓને પ્રાર્થના કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધાર્મિક અનુષ્ઠાન બાદ નવા સંસદ ભવન લોકસભામાં સેંગોલની સ્થાપના કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદઘાટન કર્યા બાદ બિલ્ડિંગના નિર્માણ કામ કરનાર શ્રમજીવીનું સન્માન કર્યું હતું. વિદ્યુત સહાયક પરીક્ષા કૌભાંડમાં વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હિંમતનગર શહેરમાંથી પરીક્ષામાં ગેરરીતિ આચરી ઉમેદવારોને પરીક્ષા પાસ કરાવવાના 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા. 2.5 વર્ષ અગાઉ ગુજરાત રાજ્યની વિવિધ કંપનીઓમાં વિદ્યુત સહાયકની લેવાયેલી ભરતી પરીક્ષામાં ગેરરીતિ આચરી ઓનલાઈન પરીક્ષા પાસ કરવાના કૌભાંડમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે હિંમતનગર શહેરમાંથી શનિવારે 3 એજન્ટોની ધરપકડ કરી હતી. તો હિંમતનગરમાંથી ધરપકડ કરેલા 3 એજન્ટોને 29 મે રિમાન્ડ પર છે અને ત્યારે સાબરકાંઠા જિલ્લામાં કુલ 5 એજન્ટોને મળેલી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર વર્ષ 2020-21માં રાજ્યની જીડીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ અને સીએ જીસીવીએલમાં 2156 વિદ્યુત સહાયકની ભરતી માટે અલગ અલગ તારીખોએ વિદ્યુત સેન્ટર પર લગાયેલી પરીક્ષામાં કેન્દ્રના માલિકો, કોમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ અને તેમના મળતિયાઓ એકબીજા સાથે મળીને ગેરરીતિ આચરી ઉમેદવારને ઓનલાઈન પરીક્ષા પાસ કરી હોવાની અંગે તારીખ 19/5/2023ના રોજ ગુનો દાખલ થયા બાદ આરોપીઓ ઇન્દ્રવદન, અશ્વિનભાઈ પરમાર, મહમદ ઓવેસ, મહમદ અરીફ કાપડવાલાની કસ્ટડી દરમિયાન મળીને આધારે તપાસ કરતા તારીખ 27/5/2023ના રોજ શનિવારે ક્રાઇમ બ્રાન્ચે હિંમતનગરના સત્યેશ જેઠાભાઈ પાટીલ, બિપિન ચંદ્ર, અજીતભાઈ પરમાર ને નવા માર્કેટિંગ યાર્ડની બાજુમાં રહેતા નરસિંહ ઉર્ફે ગુલ્લુ, બાબુભાઈ પાર્થ વધુ શખ્સોને ઝડપી પાડ્યા હતા અને આથી 10 લાખ લઈને ઇન્દ્રવદન પરમારે આપતા હતા અને તેમાંથી પોતે પણ કમિશન મેળવ્યું હતું. આંકડો શરૂઆતમાં હોવાનો અને બહાર આવ્યો સંભાવના વ્યક્ત કરી હતી. હિંમતનગરમાંથી ધરપકડ કરેલ 3 એજન્ટોને કોર્ટમાં રજૂ કરી 29/5/2023 સુધીના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. બીજી બિન સત્તાવાર મળેલ માહિતી અનુસાર ભાજપ જિલ્લા સંગઠનના એક હોદ્દેદારને પણ સુરત ક્રાઇમ બ્રાંચે ઉઠાવી ગઈ છે અને જેનું નામ જાહેર થયું નથી. ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રદ્ધા ફેલાવે છે, સાચા હોય તો અમારી ચેલેન્જ સ્વીકારે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો ખુલ્લો પડકાર બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીને કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો જોઈએ અહેવાલમાં। ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ જયંત પંડ્યાએ ફરી એકવાર પડકાર ફેંક્યો છે। સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર અંગે કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે અને જો એ સાચા હોય તો અમારી ચેલેન્જ સ્વીકારે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ એવું પણ જણાવ્યું હતું કે લોકોને પાગલ કહે તેમ છતાં લોકો જાય છે, જે ગંભીર બાબત કહેવાય। દિવ્ય દરબારમાં રાજકોટની વિજ્ઞાન જાથા નામની સંસ્થાએ હાજરી આપી અને ધીરેન્દ્ર શાસ્ત્રીને સવાલો કરવાની જાહેરાત કરી હતી, જેના ભાગરૂપે સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હોવાથી જાથાના જયંત પડિયા સુરત જઈ રહ્યા હતા અને વેળાએ તારાપુર ચોકડી આગળ પહોંચતા જ કાયદો વ્યવસ્થા જોખવાની ભીતિ હોવાથી તેમના પ્રસંગમાં હાજરી આપવા જવા દેવામાં નહીં આવે તેવું કહી પોલીસે તેઓને અટકાવ્યા હતા, જે વિજ્ઞાન જાથાને કાં તો પરત ફરવા અથવા તો સાંજ સુધી અટકાયતમાં રાખવાનું પોલીસને જણાવ્યું હતું। આથી જયંતિભાઈ પોતાને ટીમ સાથે રાજકોટ ફરત ફર્યા હતા। 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર યોજાવાનો છે ત્યારે આ મામલે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ જણાવ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી પરચી અને પરચા થકી લોકોને ઉલ્લુ બનાવે, જેની સામે અમારો સખત વિરોધ અને વાંધો છે। આ ષડયંત્રનો ભાગ છે। માઇન્ડ રીડિંગ મારફતે અમુક વસ્તુ શક્ય છે, પરંતુ આ ભ્રમિત વાત હોવાનો જથ્થાએ દાવો કર્યો છે અને સાથે જ તેઓ કહે છે કે રાજકોટના કાર્યક્રમમાં અમારા 50 કાર્યકર્તાઓ હશે અને રાજકોટના દરબારમાં પણ વિરોધ કરવામાં આવશે અને 2 દિવસ પહેલાથી જ અમારા વિરોધના કાર્યક્રમો શરૂ રહેશે તેમાં પણ અંતમાં જણાવ્યું હતું। અમૂલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીનો આપઘાત, 6 મહિનાથી પગાર ન મળતા રાજકોટના કર્મીએ પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી હતી, કર્મચારીઓનો લાશ સ્વીકારવાનો ઇનકાર, કાર્યવાહીની માંગ। તાજેતરમાં રાજકોટની અમૂલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ દ્વારા પગાર મુદ્દે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે 2 દિવસ પહેલા 6 મહિનાથી પગાર ન મળતા એક કર્મચારી દ્વારા આત્મવિલાપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કાલાવાર રોડ નજીક કર્મચારીએ પોતાના શરીરે પેટ્રોલ છાંટી જાત જલાવી દેતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જે ગઈકાલે મોડી સાંજે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું। કંપનીના કર્મચારીઓ અને માલિકો સામે કાર્યવાહીની માંગ કરી લાશ ન સ્વીકારવા પદે જીદે ચડ્યા છે। 26મીએ રાજકોટમાં વધુ એક યુવકે પેટ્રોલ છાંટીને દિવાસળીથી આગ લગાવી જલાવી દીધી, ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। દરમિયાન તેની ત્યાં સારવાર ચાલી રહી હતી, પરંતુ ગઈકાલે મોડી રાત્રે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું। દરમિયાન સિવિલ બહાર કર્મચારીઓનું ટોળું વિરોધ પ્રદર્શન કરી રહ્યું હતું, ત્યારે માંગ છે કે અમૂલ ઇન્ડસ્ટ્રીઝના માલિક સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી લાશ સ્વીકારવામાં નહીં આવે અને તેમણે અમૂલ ઇન્ડસ્ટ્રીઝના માલિકની ધરપકડ કરવાની અને ન્યાય અપાવવાની માંગ કરી છે। પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ પર વિવેકાનંદ નગર પાસે રહેતા 36 વર્ષીય વિક્રમ સુખાભાઈ બકુતરા નામનો યુવાન સવારે ઘરેથી નીકળ્યો હતો। 26મીએ 11:30 વાગે કાલાવાડ જીઆઈડીસી પાસે પોતાના શરીરે પેટ્રોલ છાંટી કાંડી ચાંપી દેતા ભડભડ સળગવા લાગ્યો હતો। આ દ્રશ્યો જોઈને સ્થાનિકોના ટોળે ટોળે એકઠા થયા હતા અને 108 મારફતે વિક્રમને સારવાર માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાલાવાડ પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે વિક્રમ એક બહેન એક નાનો ભાઈ છે, તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે। સવારે ઘરેથી નીકળી ગયા બાદ કાલાવાર રોડ બાજ જઈને પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। વિક્રમના પરિવારજનોએ જણાવ્યું હતું કે અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતા અને છેલ્લા 6 મહિનાનો પગાર તેને મળ્યો ન હોય એના કારણે સતત ટેન્શનમાં હોવાથી આ પગલું ભર્યું હતું। હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે, જો કે આ ઘટનાને પગલે વિક્રમના પરિવારજનો ભારે ચિંતામાં મુકાય છે, જે ગઈકાલે સાચી સાબિત થઈ હતી અને પરિવાર નામ ઉભીને ગુમાવ્યો છે। સમય થયો છે એક વિરામનો, મળી એક નાનકડા વિરામ બાદ। મેરી કાર કા કિતના મિલ જાયેગા? વાહ યસ સર, ઓએલએક્સ ઓટોસ હી દેતા હૈ આપકી કાર કા બેસ્ટ પ્રાઇસ। ક્યા વાત કર, યહી કી ઓએલએક્સ ઓટોસ હી દેતા હૈ આપકી કાર કા બેસ્ટ પ્રાઇસ। ક્યા વાત કર રહે હૈ, યહી કી ઓએલએક્સ ઓટોસ હી દેતા હૈ આપકી કાર કા બેસ્ટ પ્રાઇસ। વોટ આર યુ સેઇંગ? આઈ એમ સેઇંગ ધેટ ઓન્લી ઓએલએક્સ ઓટોસ ગિવ્સ યોર કાર્સ બેસ્ટ પ્રાઇસ। કી બોલછો તમે? એતા કી શુદ્ધ ઓએલએક્સ ઓટોસ હી દાય આપનાર ગાડીર બેસ્ટ પ્રાઇસ। સો યા નો, આઈ એમ સેઇંગ ધેટ ઓન્લી ઓએલએક્સ ઓટોસ ગિવ્સ યોર કાર્સ બેસ્ટ પ્રાઇસ બેસ્ટ પ્રાઇસ। ક્યા વાત કર રહે હો, यही कि OLX Autos ही देता है आपकी कार का बेस्ट प्राइस विदाउट एनी हिडन चार्जेस। ये प्राइस नहीं, सरप्राइज है, जिसको सुन के आप बोलेंगे क्या बात कर रहे हो। विजिट OLXAutos.in नाउ। नया कॉर्नेटो चॉकिसिमो, कॉर्नेटो के ऊपर चॉकलेट की सॉफ्ट किस, शरारते ए ए है मस्तियां आ आ निगाहों में ए ए बदमाशियां जादू सा है।
कॉर्नेटो चॉकेसिमो। क्या नथुराम, ठंड लग रही है? सॉरी मैम। और रात तो भी लंबी है ना? जी। ये मिस्टर नथुराम का फ्लैट कौन सा है? उनकी डिलीवरी है। नथुराम तो मेरा ही नाम है। ये आपके लिए। ओ भाई। नानी हमेशा कहती थी कि अच्छाई एक हाथ से करो तो दूसरे हाथ को पता भी ना चले। रजनीगंधा पर्ल्स, सिल्वर कोटेड इलायची, अच्छाई की एक अलग चमक होती है। केयोर ना पेरेंट्स, इमने वहु भी जोइए, दिकरी भी जोइए। मम्मी ने वेट नहीं करावाए। बी मिनट। एक्सचेंज मा इटलेज मारा पेरेंट्स ने जमाई मली गयो, अने दिकरो पण मिठाई। मोहनथाल, तारी मम्मी नो फेवरेट। थैंक यू पटेल मैट्रिमनी फॉर हेल्पिंग मी फाइंड माय फेवरेट। पटेल मैट्रिमनी फ्रॉम कम्युनिटी मैट्रिमनी। डोंट वरी बेटा, कुछ नहीं होगा। पता है, मुझे कुछ नहीं होगा। इसे आइसक्रीम खिलाना, जल्दी ठीक हो जाएगी। श्रिया की बहादुरी के इनाम को प्योर रखना जरूरी है। उसे रियल मिल्क वाला अमूल आइसक्रीम खिलाएं, वनस्पति वाला नहीं। उन्हें आइसक्रीम नहीं, फ्रोजन डिजर्ट कहते हैं। आइसक्रीम वर्ड के लिए पहले पैक चेक करें। तो रियल मिल्क, रियल आइसक्रीम, अमूल ही खाओ इंडिया। पापा यहाँ पे दूर दूर है। He's here. Are you sure? Don't worry, I'll get him. He's coming. We are ready. दौड़ेगा भागेगा, बाबा ऑल सीजन के लिए कुछ भी करेगा। आई एम अ मैन ऑफ ऑल सीजन। भरी महफिल में इशारों में, कभी दबे पाँव मुस्कुराहटों में। गाता बहुत ही बेसुरा है। देखो कैसी मनमानिया लिपटी है हवाओं में। पर लड़का अच्छा है। जो आपको पसंद हो और फैमिली को भी, जीवनसाथी.com। डोंट वरी बेटा, कुछ नहीं होगा। पता है, मुझे कुछ नहीं होगा। इसे आइसक्रीम खिलाना, जल्दी ठीक हो जाएगी। श्रिया की बहादुरी के इनाम को प्योर रखना जरूरी है। उसे रियल मिल्क वाला अमूल आइसक्रीम खिलाएं, वनस्पति वाला नहीं। उन्हें आइसक्रीम नहीं, फ्रोजन डिजर्ट कहते हैं। आइसक्रीम वर्ड के लिए पहले पैक चेक करें। तो रियल मिल्क, रियल आइसक्रीम, अमूल ही खाओ इंडिया। पापा यहाँ पे दूर दूर है। क्या नथुराम, ठंड लग रही है? सॉरी मैम। और रात तो भी लंबी है ना? जी। ये मिस्टर नथुराम का फ्लैट कौन सा है? उनकी डिलीवरी है। नथुराम तो मेरा ही नाम है। ये आपके लिए। ओ भाई। नानी हमेशा कहती थी कि अच्छाई एक हाथ से करो तो दूसरे हाथ को पता भी ना चले। रजनीगंधा पर्ल्स, सिल्वर कोटेड इलायची, अच्छाई की एक अलग चमक होती है। मेरी कार का कितना मिल जाएगा? यस सर, ओएलएक्स ऑटो से ही देता है आपकी कार का बेस्ट प्राइस। क्या बात कर, यही कि ओएलएक्स ऑटो से ही देता है आपकी कार का बेस्ट प्राइस। क्या बात कर रहे हैं, यही कि ओएलएक्स ऑटो से ही देता है आपकी कार का बेस्ट प्राइस।
What are you saying? I'm saying that only OLX Autos gives your cars best price. কি বলছো তুমি? এটা কি শুধু OLX Autos ই দেয় আপনার গাড়ির best price? So you know. I'm saying that only OLX Autos gives your cars best price. Best price. क्या बात कर रहे हो? यही कि OLX Autos ही देता है आपकी कार का बेस्ट प्राइस विदाउट एनी हिडन चार्जेस. ये प्राइस नहीं, सरप्राइज है, जिसको सुन के आप बोलेंगे क्या बात कर रहे हो. विजिट olxautos.in नाउ. विराम बाद आपनो स्वागत छे. नजर करिए आगळना समाचार पर. ગુજરાતમાં બાબાનો ચોથો દિવસ અંબાજી ધામમાં બાબા બાગેશ્વરે માં અંબાજીના દર્શન કરી આરતીમાં ભાગ લીધો. ગર્ભગૃહમાં વિશેષ પૂજા અર્ચના શરૂ કરવામાં આવી. ગુજરાત પ્રવાસે આવેલા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો આજે ગુજરાતમાં ચોથો દિવસ છે. આજે બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી શક્તિપીઠ અંબાજી માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા, જ્યાં જગત જનની માં અંબાના દર્શન કરી બપોરની આરતીમાં ભાગ લીધો હતો. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીનું માતાજીનું ચુંદડી ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. તો બાગેશ્વર ધામ સાથે જય માતાજીના નારા પણ લગાવ્યા હતા. માં અંબાજીની આરતી ઉતાર્યા બાદ હાલ બાદ બાગેશ્વર ગર્ભગૃહમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી હતી. અંબાજી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનું આગમન થતાં અંબાજી મંદિર પરિસરમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. લોકો બાબા બાગેશ્વરના દર્શન કરવા માટે ધક્કા મુક્કી કરી રહ્યા હતા. તો બાબા બાગેશ્વરમાં અંબા ની પૂજા અર્ચના કરી રહ્યા હતા. તે દરમિયાન એક વૃદ્ધ મહિલા ભક્તિમાં લીન થઈ અને બંને હાથ ઘંટનાદ કરી રહી હતી. અમદાવાદથી બાબા હેલિકોપ્ટર મારફતે અમદાવાદ અંબાજી રવાના થયા હતા અને સવારે 11:30 વાગ્યે દાંતા પહોંચ્યા હતા, જ્યાં ભક્તો દ્વારા બાબાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદ ત્યાંથી કાર મારફતે અંબાજી માતાના દર્શન કરવા રવાના થયા હતા. 12:30 વાગ્યે બાબાએ અંબાજી માતાજીના દર્શન કર્યા હતા. જગતજનની માં અંબાજીના દર્શન કરી બપોરે 1:00 વાગ્યે ઇસ્કોન અંબે વેલીમાં વિશ્રામ કર્યો હતો. આજે અંબાજીમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અંબાજી દર્શને આવ્યા છે. તેને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા તડામાર તૈયારી પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે અંબાજી મંદિરમાં VIP રોડને અમુક સમય માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તો સમગ્ર અંબાજીમાં 200 જેટલા પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા. તો સાથે સાથે સમગ્ર માર્ગ પર બેરિકેડ મૂકીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આગમનને લઈને તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજે અંબાજીના પ્રવાસે છે, જે 11:30 વાગ્યે દાંતા હેલિપેડ પર હેલિકોપ્ટર દ્વારા તેમનું આગમન થયું હતું. તે બાદ સડક માર્ગે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અંબાજી પોતાના કાફલા સાથે પધાર્યા હતા, જેને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને સ્વાગતની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી હતી અને પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિશેષ પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ અંબાજીમાં આવેલા ઇસ્કોન અંબેવેલીમાં 1:00 વાગ્યાથી લઈને 3:00 વાગ્યા સુધી વિશ્રામ કર્યો હતો. તે બાદ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અમદાવાદ માટે રવાના થયા હતા. ગુજરાત પ્રવાસે આવેલા બાબા બાગેશ્વરના ચોથા દિવસે સવારે સુરતથી અમદાવાદ પહોંચ્યા. હવે બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી શક્તિપીઠ અંબાજી માતાના દર્શન લેવા પહોંચ્યા હતા. અમદાવાદથી બાબા હેલિકોપ્ટર મારફતે અંબાજી રવાના થયા હતા. બાદમાં દર્શન કરી, આરતી કરી, વિશ્રામ કરી ત્યારબાદ તે ફરી અમદાવાદ જવા રવાના થયા હતા. સુરતમાં નીલગિરી ગ્રાઉન્ડ ખાતે બાબાનો પહેલો દિવ્ય દરબાર યોજાયો હતો. સુરતમાં દિવ્ય દરબારની શરૂઆત કરી ત્યારે મંચ પરથી નિવેદન આપ્યું હતું કે ભારતને જ નહીં પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું. આ ઉપરાંત મહાભારત કાળનું સુરત કનેક્શન ખોલ્યું હતું. મારા બાગેશ્વર ધામના પાગલો, એક વાત તમને તમારા જીવનમાં યાદ રાખજો કે એક દિવસ ગુજરાતના લોકો સંગઠિત થઈ જશે તો ભારત તો શું, આપણે પાકિસ્તાને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દેશું. અહીંયાના લોકો બોલે છે કે હાઉ પોસિબલ હિન્દુ રાષ્ટ્ર. હું એમને એટલું જ કહેવા માગું છું કે હિન્દુ રાષ્ટ્ર હતું, છે અને રહેશે. જે કહેતા હતા કે ભગવાન નથી હોતા, શક્તિઓ નથી હોતી, આ બધા પાખંડ છે અને ભારતના સંત પાખંડી હોય છે, તેમની ખેર નથી. આવી જાઓ બાબા બાગેશ્વર ધામના દરબારમાં. ગુજરાતમાં 4 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની સાથે કચ્છમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરી છે. આજે અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,
માવઠાની આગાહી કરવામાં આવી છે. તો આવતીકાલે અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાઠા જિલ્લામાં, જ્યારે 30 મેના કચ્છ બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદનું અનુમાન છે. તે સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલે મતે 15 જૂન બાદ વાવણી કરવી વધુ હિસાબત રહેશે. અંબાલાલ પટેલના મતે અંદમાન નિકોબારમાં ચક્રવાત ઉભું થવાના કારણે કેરળમાં ચોમાસું મોડું આવશે. જો કે 15 જૂનથી 8 ઓગસ્ટ દરમિયાન પ્રમાણમાં સારો વરસાદ થવાની શક્યતા છે, જેથી તેમણે 15 જૂન બાદ વાવણી કરવાની સલાહ આપી છે. સાથે જ તેમણે કહ્યું છે કે 8 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા ખેડૂતોને 15 જૂન પછી વાવણી કરવાની સલાહ આપી છે. અંબાલાલ પટેલના મતે અંદમાન નિકોબારના ચક્રવાત ઉભું થયેના કારણે ચોમાસામાં મોડું આવશે. કેરળમાં 5 થી 15 જૂન વચ્ચે ચોમાસું શરૂ થાય તેવી શક્યતા. અંદમાન નિકોબારમાં ચોમાસાની ગતિ નબળી છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું બેસી ગયાના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું બેસે છે. એટલે જો કેરળમાં મોડું બેસે તો ગુજરાતમાં પણ ચોમાસું મોડું થઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ છે કે 15 જૂન બાદ વાવણી કરવી વધુ સિદ્ધાવત છે. 15 જૂનથી 8 ઓગસ્ટ દરમિયાન પ્રમાણમાં સારો વરસાદ થવાની શક્યતા છે. 8 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટી શકે છે. મિની વાવાઝોડા સાથે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેને લઈને 30 મે સુધી ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે. આવતીકાલે અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં માવઠું પડશે અને 29 મેના રોજ અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 30 મેના રોજ કચ્છ બનાસકાંઠામાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જંતર મંતર માં પ્રદર્શન કરી રહેલા પહેલવાનોને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા. પહેલવાન સંસદ ભવનની તરફ માર્ચ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જંતર મંતર માં પ્રદર્શન કરી રહેલા પહેલવાનોને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા છે. પહેલવાન સંસદ ભવનની તરફ માર્ચ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ સમયે પહેલવાનોએ પોલીસના બેરિકેડ્સ તોડી લીધા હતા, જે બાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જંતર મંતરના પ્રદર્શનકારી પહેલવાનોને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા છે. પહેલવાન સંસદ ભવનની તરફ માર્ચ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તે સમયે પહેલવાનોની પોલીસે બેરિકેડ તોડીને દીધીને, જેના બાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. અને પહેલવાનોનું કહેવું છે કે અમે શાંતિપૂર્ણ માર્ચ કાઢીશું, આ મારો અધિકાર છે. પોલીસે જ્યારે બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિકને કસ્ટડીમાં લીધા તો તે રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા. તેના પહેલા વિનેશ ફોગાટનો વિડીયો જાહેર કરી આરોપ લગાવવામાં આવ્યો હતો કે મહિલા મહાપંચાયતમાં સામેલ થવા જઈ રહેલા દરેક લીડર્સને પોલીસ કસ્ટડીમાં લઈ લીધા છે. આ પહેલા પહેલવાન બજરંગ પુનિયાએ પણ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે અમે 11:30 વાગે નવી સંસદની તરફ કૂચ કરીશું. હું પોલીસ પ્રશાસનને અપીલ કરું છું કે અમે શાંતિપૂર્ણ જઈશું અને હેરાન ન કરવામાં આવે. દરેકને અનુરોધ છે કે શાંતિ જાળવી રાખે. પુનિયાએ આરોપ લગાવ્યો હતો કે પોલીસના અધિકારીએ ગેરવર્તણૂક કરી છે. પરિવારને પણ અંદર આવવા દેવામાં નહીં આવી રહેવાનો આક્ષેપ છે. આજે મહાપંચાયત થશે અને તેની પરવાનગી માટે કાલે જ અરજી કરી દીધી છે. પોલીસ અમારા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, અમારી સાથે કંઈ વાતચીત નથી થઈ. હરિયાણામાં પોલીસે રવિવારે સવારથી જ ખેડૂતો અને મહિલાઓની ઘેરાબંધી શરૂ કરી દીધી હતી. આ સાથે જ પોલીસે હિસાર, સોનીપત, પાણીપત, રોહતક, જીંદ અને અંબાલાલમાં પ્રખ્યાત પ્રતિનિધિઓ અને ખેડૂતોને નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. ઘણા નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા. ખેડૂતોને રોકવા માટે પોલીસે સિંધુ અને ટીકરી બોર્ડર પર બેરિકેડ લગાવી દીધા હતા અને અંબાલામાં ખેડૂતોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. તો વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.